राहुल गांधी मानहानि केसमां आजे चुकादो आवी शके छे, आजे आवी शके छे संभवित चुकादो। स्टे ऑफ कन्विकेशन मामले आवी शके छे चुकादो। अठवाडिया पहला बन्ने पक्षोनी दलीलो पूरी थई हती, बन्ने पक्षोनी 5 कलाक सुधी दलीलो चाली हती, बन्ने पक्षोने सांभळवामां आव्या हता अने आजे आ केसने लईने संभवित चुकादो आवी शके छे। स्टे ऑफ कन्विकेशन मामले चुकादो आवी शके छे। अठवाडिया पहला बन्ने पक्षो કે જેમની દલીલ થઈ હતી સામસામે બંને પક્ષોને સાંભળવામાં આવ્યા, 5 કલાક જેટલો સમય થયો હતો અને હવે આ કેસનો ફાઇનલ ચુકાદો આજે આવી શકે છે। ભાવનગરના ડમીકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ડમીકાંડમાં વિરમદેવસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે। વિરમદેવસિંહ ગોહિલ ગઢડા એસટી ડેપોના કર્મચારી છે। ડમીકાંડમાં મિલન બારૈયાની પણ ધરપકડ થઈ છે। મિલન બારૈયા તળાજાના સરતાનપરનો રહેવાસી છે। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તો વિરમદેવસિંહ ગોહિલ ગઢડા એસટી ડેપોનો કર્મચારી છે। ડમીકાંડમાં મિલન બારૈયાની ધરપકડ થઈ છે। મિલન બારૈયા તળાજાના સરતાનપરનો રહેવાસી છે। આણંદ શહેરમાં અમૂલ ડેરીના સરદાર પટેલ સભાગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના કાર્યકરો સાથે સંપર્ક કરીને સંવાદ કર્યો। મુખ્યમંત્રીએ અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ, ડોક્ટર વર્ગીસ કુરિયન અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા। અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। એની સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને એમાં ધારાસભ્ય હોય, સાંસદ હોય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, સહકારી ક્ષેત્રના આગેવાનો હોય, એમની સાથે પણ સંવાદ કરીને અને એમાં પણ ટુ વે સંવાદ કરીને એમની પણ રજૂઆત હોય, લોકોના પ્રશ્નો હોય, સરકારી કામગીરીની દિશા હોય, સરકારી કામકાજ કેટલું કયા પ્રોજેક્ટમાં થયું છે, કેટલું બાકી છે, અલગ અલગ સ્તરની બેઠકોમાં, સંકલનની બેઠકોમાં ધારાસભ્યોને પણ સાંસદને પણ સાંભળ્યા છે। ભ્રષ્ટાચાર વ્યવસ્થામાં વ્યાપેલો એક એવો સડો છે જે વ્યક્તિને સ્વમાન સાથે જીવવા નથી દેતો। જો કે હદ તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ દુનિયા છોડે છે, ત્યારે તેના મૃતદેહ પણ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે છે। વાત અમદાવાદ શહેરના સ્મશાન ગૃહોની છે, જ્યાં કોન્ટ્રાક્ટરોએ અંતિમ સંસ્કારમાંથી પણ વધારાની કમાણી માટે ભ્રષ્ટાચારનો રસ્તો શોધી કાઢ્યો, જેમાં ન તો મોતને મલાજુ જળવાય છે કે ન તો હિન્દુ સંસ્કૃતિનું પાલન થાય છે। તંત્રની મિલીભગતથી આ ગેરરીતિ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી। તંત્ર એક રીતે આ બધી સામે લાચાર હતું। જોકે Zee24 કલાકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું। સત્તાધીશો પોતે સ્મશાન ગૃહની મુલાકાતે દોડી આવ્યા, તપાસના આદેશ પણ અપાઈ ગયા। કહેવાય છે કે મૃત્યુ જિંદગીનું અંતિમ સત્ય છે, જો કે વાત પણ હવે હકીકત બની ચૂકી છે કે ભ્રષ્ટાચાર એ સિસ્ટમનું સૌથી મોટું સત્ય છે। આ દ્રશ્યોમાં અંતિમ સંસ્કાર દેખી રીતે તો મૃતદેહના થઈ રહ્યા છે, પણ તેમાં જીવિત લોકોની નૈતિકતા પણ બળીને ખાક થઈ ગઈ છે, કેમ કે ભ્રષ્ટાચાર ચિતા સુધી પહોંચી ગયો છે। આ દ્રશ્યો અમદાવાદ શહેરના વસ્ત્રાલ સ્મશાનગૃહના છે, કે જ્યાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એટલા લાકડા નથી મળતા જેનું જરૂર હોય છે। તેનું કારણ છે કોન્ટ્રાક્ટરની વધુ કમાણી માટેની લાલચ। કોન્ટ્રાક્ટરોએ અંતિમ ક્રિયામાં પણ ભ્રષ્ટાચાર કરવાનો રસ્તો શોધી લીધો। કોન્ટ્રાક્ટરે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લોખંડની ગોળી જ બદલી નાખી, એ પણ મહાનગરપાલિકાની મંજૂરી લીધા વિના જ। મૂળ ડિઝાઇન સાથેની લોખંડની 4 ગોળી સ્મશાનમાં ખૂણામાં ફેંકી દેવાઈ છે। દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો તે ગોળી કોન્ટ્રાક્ટરે જાતે બનાવેલી છે, જેમાં આ લોખંડની એંગલનું આ માળખું વધારાનું છે। આ એંગલ લગાવવાથી અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ આપોઆપ ઓછો થઈ જાય છે। 240 કિલોની જગ્યાએ 100 થી 125 કિલો લાકડાનો જ ઉપયોગ થાય છે।
કોન્ટ્રાક્ટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર એક્સ્ટ્રા વેલ્ડિંગ કરી અને જે લાકડાનો વપરાશ ખરેખર થવો જોઈએ તેના કરતાં ખૂબ જ ઓછો વપરાશ થાય તે ઈરાદાથી આ ગાલમેલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધી આ જે કોન્ટ્રાક્ટર છે તેને 15થી પણ વધુ નોટિસ આપી છે. બે વાર તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેનું સત્તાવાર કામ પણ હેલ્થ કમિટીમાં લાવવામાં આવ્યું છે, પરંતુ ભાજપના ઉચ્ચ હોદ્દેદારોના ઇશારે અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટરનો વાળ સુદ્ધા પણ વાકો થયો નથી. અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં 24 સ્મશાન ગૃહોનું સંચાલન કરે છે, જેમાંથી 12 સ્મશાન ગૃહોમાં લાકડા પૂરા પાડવા માટે જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સંભાવ સેવા સંઘ નામની સંસ્થાઓને પણ કોન્ટ્રાક્ટ અપાયો છે. કોન્ટ્રાક્ટની શરત મુજબ પુખ્ત વયના મૃતકના અંતિમ સંસ્કાર માટે 240 કિલો લાકડાનો વપરાશ જરૂરી છે, જ્યારે 13-18 વર્ષના મૃતક માટે 180 કિલો અને 12 વર્ષ સુધીના મૃતક માટે 120 કિલો લાકડા પૂરા પાડવાના હોય છે. જોકે બંને કોન્ટ્રાક્ટરો મૃતકના પરિવારજનો પાસેથી લાકડાના પૈસા તો પૂરા લે છે, પણ નિયત માત્રાથી ઓછા લાકડા પૂરા પાડીને વધારાની કમાણી કરે છે, જેની સામે અંતિમ સંસ્કાર માટે આવતા લોકો પણ લાચાર હોય છે. અત્યારે સાહેબ એવું છે, બોડી લઈને અમે આવ્યા પછી લોકો પહેલાંથી લાકડા મૂકેલા હોઈએ અમુક પર્સન્ટેજ વાઇઝ. પછી પહેલો મુદ્દો તો સાહેબ એક વસ્તુ છે કે આનો કાંટો જ નથી કે આપણે કેટલા લાકડા મૂક્યા, કેટલા કિલો મૂક્યા છે, એ કશું જ હોતું નથી સાહેબ. પછી આપણે બોડી મૂક્યા પછી અમને જાતે એ લોકો લાકડા મૂકી દેતા હોય, પછી તમે લોકો સાઈડ મટી જાઓ. આ રીતની આપણી જોડે કાયદેસર કાયમ વાત થતી હોય. બીજું અત્યારે અમે આવ્યા છીએ તો અત્યારે ઓફિસ તો ઓલરેડી બંધ જ છે સાહેબ. આ સ્થિતિ ફક્ત વસ્ત્રાલ સ્મશાનમાં જ નહીં પણ સેજપુર, જમાલપુર, રામોલ સ્મશાન ગૃહમાં પણ જોવા મળી છે કે જ્યાં કોન્ટ્રાક્ટરે ઈએમસી બનાવેલી લોખંડની ગોળી હટાવી દીધી છે. અહીં લાકડાનું વજન માપવા માટે કોઈ વજન કાંટો પણ નથી. એવું નથી કે એએમસીના અધિકારીઓને આ અંગે ફરિયાદો નથી મળી. ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટરોને અત્યાર સુધી 15 જેટલી નોટિસ પણ અપાઈ છે, જો કે આ કોન્ટ્રાક્ટરોએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી, જેને જોતા આ બંને સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા માટે 2 વાર હેલ્થ કમિટીની બેઠકમાં દરખાસ્ત પણ રજૂ કરાઈ. જોકે કોઈ કારણોસર આ દરખાસ્ત પરત ખેંચી લેવાઈ વિપક્ષ માટે સત્તાધીશોને જવાબદાર ઠેરવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેં ભારતીય જનતા પાર્ટી ઇસ તરીકે કે એજેન્ડે કો કેન્સલ કર દેતી હૈ, રદ કર દીએ, તાકે ઇસ તરીકે કે કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ ના કિયા જાય. કહીં ના કહીં દર્શાતા હૈ કે શમશાન કે લકડે કે અંદર ભ્રષ્ટાચાર મેં ભારતીય જનતા પાર્ટી કે માડિત કોન્ટ્રાક્ટરો કા હાથ હૈ. યે બહોત બડી શર્મનાક ઘટના મેં માનતા હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેં ચલ રહી હૈ ભારતીય જનતા પાર્ટી કે રાજ મેં. ઝી 24 કલાકે અંગેનો રિપોર્ટ પ્રસારિત કરતાં જ સત્તાધીશો જાગ્યા અને જે તે સ્મશાન ગૃહની મુલાકાતે પહોંચ્યા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે વસ્ત્રાલ સ્મશાનમાં ફરજ બજાવતા ક્લાર્ક પાસેથી ખુલાસો માંગ્યો, ત્યારે જવાબ મળ્યો કે આ ગેરરીતિ લાંબા સમયથી ચાલે છે, જેને જોતા ક્લાર્ક અને સંબંધિત અધિકારીઓ પાસેથી લેખિતમાં ખુલાસો લેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહીની પણ ખાતરી પણ અપાઈ છે. જે નોંધણીદાર છે એ પોતે પણ કબૂલે છે કે હું જ્યારથી આવ્યો એ પહેલાંથી આ છે. અને અહીંયાનો લાકડાવાળો વેપારી પણ કહે છે કે ભાઈ અહીંયા અમે આ 4 વર્ષથી રહીએ છીએ, જે ડાઘુ છે સ્મશાનનો એ પણ એવું કહે છે કે આ જગ્યા ઉપર આ રીતે અમે આ લાકડા વગર તુલે આપીએ છીએ. એ બધા જ વસ્તુનું તમારા માધ્યમથી જાણ થવાથી આજે જોયું છે અને જાત નિરીક્ષણ પણ થયું છે. ડીવાયએમસી અને અમારા મેહુલ આચાર્ય સાથે પણ વાત કરી છે. તાત્કાલિક ધોરણે આ જે વેપારી અને જે પણ કોન્ટ્રાક્ટરના માણસ સ્મશાન ઉપર છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. અમારો નોંધણીદાર અને અમારા ઉપલી અધિકારી પણ એના ગુનાહિત કૃત્ય દેખાઈ આવે છે સીધું જ રીતે, તો એમની પણ ડીવાયએમસીએ તાત્કાલિક ધોરણે નિર્ણય કરવો પડે. ફ્રેમિંગમાં મોડિફિકેશન કરી અને ઓછા લાકડા વપરાય એ રીતનું ગોઠવણ કરેલી છે અને આ અતિ નિંદનીય છે, કેમકે આ છેલ્લે અંતિમ જે ધામ કહેવાય અને ત્યાં પણ આવું હોય એ યોગ્ય નથી. અને દિશામાં ચોક્કસપણે અમારી ચૂંટાયેલી પાંખ ભારતીય જનતા પાર્ટીની ટીમ આની માટે કડક પગલાં લેવાય એની ચોકસાઈ રાખીશું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઝી 24 કલાકના કેમેરા સામે સ્વીકાર્યું છે કે સ્મશાનોમાં ગેરરીતિમાં કોન્ટ્રાક્ટર સાથે કોર્પોરેશનના સ્ટાફની પણ મિલીભગત છે. હવે દરેક સ્મશાન ગૃહની મુલાકાત લઈને તપાસ કરાશે. જોકે સવાલ એ છે કે અત્યાર સુધી સત્તાધીશો કેમ આ કાર્યવાહી ન કરી,
અધિકારીઓ કેમ નિયમિત રીતે સ્મશાનગૃહોની વ્યવસ્થાની સમીક્ષા નથી કરતા, ફરિયાદો મળ્યા બાદ પણ કેમ કાર્યવાહી નથી કરાતી, હવે જોવું એ રહેશે કે આ કિસ્સામાં કોની સામે ક્યારે કાર્યવાહી થશે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદની સિવિલ હોસ્પિટલને દર્દીઓ માટે દાનમાં ઘણી વસ્તુઓ મળે છે, પણ આ વસ્તુઓની સત્તાધીશો કેવી દરકાર કરે છે તેનો એક મોટો દાખલો સામે આવ્યો છે। સિવિલને મળેલી ઈ રિક્ષાઓ 3 વર્ષમાં જ ભંગારમાં ફેરવાઈ ગઈ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પડેલો આ ભંગાર ફક્ત ભંગાર નથી, પણ સિવિલના સત્તાધીશોના વહીવટનો એક નમૂનો છે। એ રિક્ષાઓ સિવિલના કેમ્પસમાં દોડવાની જગ્યાએ ભંગારમાં ફેરવાઈ ગઈ છે। સિવિલના વિશાળ પરિસરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાંબુ અંતર કાપવું પડે છે। દર્દીઓ માટે ઈ વ્હીકલ મદદરૂપ સાબિત થાય છે, જેને જોતા 2019માં સિવિલને 21 રિક્ષા દાનમાં મળી હતી, જેમાંથી 6 ઈ રિક્ષા ભંગારની હાલતમાં છે। આ રિક્ષાઓની સ્થિતિને જોતા એમ કહી શકાય છે કે તેમનો ઉપયોગ જ થયો નથી, જાણે તેમના નસીબમાં ઉપયોગ વિના જ ભંગારમાં પરિવર્તિત થવાનું લખ્યું હતું। આ બાબતે સિવિલના સત્તાધીશોનો જવાબ પણ સાંભળી લો। આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે, ઘણી વખત એ એટલી હદે બગડે જેને રિપેર કરવો મુશ્કેલ હોય છે, ઘણી વખત એનો રિપેરિંગનો ખર્ચ એને નવી વસ્તુ લેવા કરતાં વધારે થતો હોય છે, એટલે આવી પરિસ્થિતિની અંદર આપણે એના માટે પૈસાનો વ્યય ન થાય એટલા માટે એને રિપેર કરી શકાય એવી પરિસ્થિતિમાં છે નહીં। અહીં સવાલ એ છે કે શું એક સાથે 6 ઈ રિક્ષામાં એવી સમસ્યા સર્જાઈ શકે કે તેમનું સમારકામ મોંઘું પડે, કે પછી આ રિક્ષાઓ ઉપયોગ વિના મૂકી રાખવાથી ભંગારમાં ફેરવાઈ ગઈ છે। સવાલ એ પણ છે કે શું આ ઈ રિક્ષા દાનમાં મળી છે એટલા માટે શરૂઆતમાં તેમના સમારકામની તસ્દી નથી લેવાઈ। જો કે સિવિલના વડા આ તમામ સવાલોની સામે પોતાને અનુકૂળ જવાબો આપે છે। રાઉન્ડ ધ ક્લોક કોન્સ્ટન્ટ 40 સીટરની બસ ફર્યા જ કરતી હોય છે, સાથે સાથે ઈ રિક્ષાઓ પણ ફરતી જ હોય છે, જે તમે ઇવન રોડ પર જોશો તો અત્યારે પણ જોવા મળશે। આજે તમે વાત કરી રહ્યા છો, આ ઈ રિક્ષાઓ અમને ડોનેશનમાં મળેલી 2019માં 21 ઈ રિક્ષા ડોનેશનમાં મળી। સત્તાધીશો પોતાનો બચાવ કરે છે, ત્યારે સવાલ એ પણ છે કે જો આ ઈ રિક્ષાઓ ભંગારમાં ફેરવાઈ જ ગઈ છે તો પછી તેમને શા માટે સિવિલ પરિસરમાં મૂકી રાખવામાં આવી છે? તેમના જરૂરી પાર્ટ્સ કાઢીને અન્ય રિક્ષાઓમાં ફિટ કરવામાં આવ્યા છે, તો પછી ભંગારમાં ફેરવાઈ ગયેલી આ રિક્ષાઓનો નિકાલ કેમ નથી કરવામાં આવતો? સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ। અને હવે જોઈશું 2 મિનિટ